अस्सलामुअलैकुम फैज ए चक्की वाला गर्ल्स हाई स्कूल सौदागर वार्ड सूरत। धोरण 11 विषय आंकड़ाशास्त्र प्रकरण 5 आवृत्ति वितरणनी विषमता। विद्यार्थी मित्रों आज आपणे नव चैप्टर शुरू करीए छीए पांचमू प्रकरण आवृत्ति वितरणनी विषमता। एनी अंदर आपणे विषमतानो अर्थ जोईशुं, विषमताना प्रकारो जोईशुं, त्यार पछी बीजी विगतो जोईशुं। आ चेप्टरनी अंदर सूत्रो बेज दाखलाओ पण आवे छे, एटले स्टार्टिंगथी ज कही दऊं तमने के विद्यार्थी मित्रों तमारे सूत्र याद करवा पड़शे। सूत्र याद करशो तो ज तमने दाखलाओ आवडशे। तो आपणे ज्यां सुधी एनी थियरी थोड़ी जोईए नहीं त्यां सुधी चेप्टरनी शरूआत न करी शकाय। तो विद्यार्थी मित्रों आपणे जोईए विषमता। तो विषम पहला आवे सममित। शुं छे तो ते जोईए सममित आवृत्ति वितरण। तो जे आवृत्ति वितरणमां माहितीना अवलोकनो बहुलकनी बन्ने बाजु समान रीते वितरित थयेला होय अथवा तेनो आवृत्ति वक्र सुदोळ के संपूर्ण घंटाकार स्वरूपनो मळे तेने सममित आवृत्ति वितरण कहे छे। विद्यार्थी मित्रों आपणे बहुलक जोई गया छे। बहुलक शोधता तमने आवड़े छे। अवर्गीकृत माहिती माटे, वर्गीकृत माहिती माटे मां सतत आवृत्ति वितरण अने असतत आवृत्ति वितरण नी अंदर तमे बहुलकनो केवी रीते उपयोग करवानुं छे ते तमे जोई गया छे। हवे ए बहुलकने ध्यानमां राखीने आपणे अहीं विषमताना दाखला जोवाना छे। तो विद्यार्थी मित्रों बहुलकनी बन्ने बाजु समान रीते अहीं मध्यस्थ मध्यक अने बहुलकने समान रीते जोवाना होय ए पछी आवशे, परंतु ए त्रणनी कम्पेरिजन करवानी छे अने एना बेस पर ज सूत्र आवशे। એટલે બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય, બહુલક ખબર છે સૌથી મહત્તમ આવૃત્તિ, એની આજુબાજુ અવલોકનો સરખી રીતે હોય, જો બહુલક જે હોય એની ઉપર પણ 50 હોય અને નીચે પણ 50 આવૃત્તિઓ હોય તો એ સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય। સમાન રીતે વિતરિત થયેલા હોય અથવા તેનું આવૃત્તિ વક્ર સુદોળ હોય। આવૃત્તિ વક્ર એટલે તમે જાણો છો કે વક્ર દોરવાનો છે, તમે આલેખ શીખી ગયા, આવો વક્ર આવશે આવૃત્તિ વિતરણમાં વક્ર। તો વક્ર જે દોરવાનો છે એ વક્ર કેવો હોય, સુદોળ હોય, બંને તરફ કેવો લાગે સરખો। અહીં જે એમો આવશે જેને આપણે બહુલક કહીએ છીએ એ બહુલક બંને તરફ સરખી રીતે બહુલકની બંને તરફ આવૃત્તિઓ કેવી હોય, સરખી વિતરિત થયેલી હોય તેને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય છે। હવે સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો કયા કયા લક્ષણો છે, તો તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય, ઘંટ જેવો હોય। જુઓ આવૃત્તિ વિતરણ સંપૂર્ણ ઘંટાકાર બંને તરફ કેવો હોય, સરખો, સરખા જ છેડા લંબાયેલા હોય, એક બાજુનો છેડો ઊંચો અને બીજી બાજુનો છેડો નીચો એવો નહીં હોય, સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય એટલે તે આવૃત્તિ વિતરણ સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય છે। તેમાં મધ્યસ્થ મધ્યક અને બહુલક સરખા હોય છે, એટલે કે મધ્યસ્થ ઇઝ ઇક્વલ ટુ બહુલક અથવા તો એક્સ બાર બરાબર એમ બરાબર એમ, એટલે કે મધ્યસ્થ મધ્યક મધ્યસ્થ અને બહુલકની જે કિંમત હોય એ સરખી આવે, જે આવે માનો કે 25 હોય તો 3-3ની કિંમત 25, 50 હોય તો 3-3ની કિંમત 50, આ રીતે। એટલે કે સંમિત આવૃત્તિ વિતરણની અંદર
मध्यकनी किंमत, मध्यस्थनी किंमत अने बहुलकनी किंमत एक सरखी होय छे। आ तमारे लक्षणों याद करवा पड़शे। नंबर त्रण, तेमा बन्ने ज अंतिम चतुर्थको, तमे चतुर्थको पण सीखी गया, अंतिम चतुर्थको, आपणा चतुर्थको केटला? त्रण, Q1 Q2 અને Q3। હવે અંતિમ ચતુર્થકો એટલે બંને બાજુના છેડાના, તો Q1 અને Q3 એ મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોય। આમ પણ મધ્યસ્થથી સમાન અંતર એટલે મધ્યસ્થ મિડલમાં જ હોય। આ બાજુ Q1નું અંતર અને એમથી Q3નું અંતર કેવું હોય છે? સરખું હોય છે। ધ્યાન રાખજો, એમ થી Q1નું અંતર અને એમ થી Q3નું અંતર એક સરખું હોય તે આવૃત્તિ વિતરણ સમિત આવૃત્તિ વિતરણ કહેવાય છે। એટલે ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, Q3 ઓછા એમ, Q3માંથી તમે એમ બાદ કરો અને એમમાંથી Q1 બાદ કરો, બંનેની કિંમત વેલ્યુ કેવી આવવી જોઈએ? સરખી આવવી જોઈએ। બંનેની વેલ્યુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ। નંબર 4, તેમાં બહુલકની બંને તરફ સમાન અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય છે। વ્યાખ્યા અનુસાર બહુલકની બંને તરફ જે આવૃત્તિઓ હોય એ સમાન રીતે વિતરિત થયેલી હોય છે। નેક્સ્ટ, વિષમ આવૃત્તિ વિતરણ, આપણે સમમિત આવૃત્તિ વિતરણ જોયું, હવે વિષમ આવૃત્તિ વિતરણ, જે આવૃત્તિ વિતરણ સમમિત નથી, સમમિત નથી એટલે શું? કે બહુલકની બંને તરફ આવૃત્તિઓ કે અરે અવલોકનો સમાન રીતે વિતરિત ન હોય, એટલે કે આવૃત્તિ વક્ર કેવો હોય? સુદોળ ન હોય, ખ્યાલ આવે છે? સુદોળ ન હોય તે આવૃત્તિ વક્ર કોઈ એક તરફનો છેડો લંબાયેલો હોય, કોઈ એક તરફનો છેડો ધન ડાબી બાજુ કે જમણી બાજુ તમને લંબાયેલો દેખાય, તો તે આવૃત્તિ વિતરણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય છે। એટલે સમમિત નથી, તે સમમિતના ગુણ ધરાવતો નથી, તે આવૃત્તિ વિતરણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય। એટલે કે જે આવૃત્તિ વિતરણ સમમિત નથી તેને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે, તેનો આવૃત્તિ વક્ર સુદોળ કે સંપૂર્ણ ઘંટાકાર હોતો નથી। નેક્સ્ટ, વિષમતા, વિષમતાની અંદર આવૃત્તિ વિતરણમાં વિષમતાની અરે સમમિતતાની ખામી અથવા આવૃત્તિ વિતરણમાં સુદોળતાનો અભાવ, એટલે કે જે આવૃત્તિ વિતરણમાં સમમિતતાના કોઈ લક્ષણો દેખાતા નથી તેને તે અથવા સુદોળ જે તે આવૃત્તિ વિતરણ વિષમતા ધરાવે છે એમ કહેવાય। નેક્સ્ટ, વિષમતાની કસોટીઓ, આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો ન હોય, જે સમમિતતાના લક્ષણો છે એનાથી બધા વિરુદ્ધ। સમમિતતામાં આપણે શું જોયું? કે બહુલકની બંને તરફ સમાન રીતે વિતરિત થયેલા હોય અવલોકનો, આવૃત્તિ વક્ર સુદોળ અથવા ઘંટાકાર હોય, બરાબર છે? એ જ રીતે મધ્યસ્થ, મધ્યક અને બહુલકની કિંમત એક સરખી હોય, મધ્યસ્થથી અંતિમ ચતુર્થકો સમાન અંતરે હોય, આ આપણે એના લક્ષણો જોયા, એનાથી બધા વિરુદ્ધ એ વિષમતાના લક્ષણો છે, વિષમતાની કસોટીઓ છે। તો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોતો નથી, એટલે કે કોઈ એક તરફ એનો છેડો કેવો હોય? લંબાયેલો હોય, કાં જમણી તરફ કાં ડાબી તરફ, તો એ
विषमता कहेवाय छे एना लक्षणों छे। एज रीते बीजू जोईए तो मध्यक मध्यस्थ अने बहुलकनी किंमतो समान न होय एटले के मध्यक बराबर नथी एम बराबर नथी एमओ बन्ने त्रणे त्रणनी किंमतो केवी होय अलग अलग होय कोई 25 होय तो कोई 30 होय तो कोई 35 होय आ रीते आ तो एक किंमत आपणे आश्रय लईए छीए एटला माटे એટલે કે વિષમતાની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલક સરખા હોતા નથી। એ જ રીતે નંબર 3 મધ્યસ્થથી અંતિમ ચતુર્થકો Q1 અને Q3 ના અંતર સમાન ન હોય એટલે કે મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોનું જે અંતર છે એ બંને તરફ સરખું હોતું નથી। આ રીતે મધ્યસ્થથી અંતિમ ચતુર્થકોનું અંતર હોય છે એ જુદું જુદું હોય છે એટલે Q3 - M = M - Q1। નંબર 4 બહુલકની બંને તરફ સમાન અંતરે આવેલ અવલોકનોની આવૃત્તિઓ સમાન રીતે વિતરિત ન હોય। બહુલક છે બહુલકની બંને તરફ આવૃત્તિઓ સમાન રીતે વિતરિત ન હોય અવલોકનો જે અવલોકનો છે સમાન રીતે વિતરિત ન થયેલા હોય કોઈ એક બાજુ વધારે હોય અને કોઈ એક બાજુ ઓછા હોય। એ જ રીતે વિષમતાના પ્રકારો જોઈએ। હવે તમને કીધું એ રીતે કે વિષમતામાં આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાળ હોતો નથી, કોઈ એક તરફનો છેડો લંબાયેલો હોય છે અથવા કોઈ એક તરફનો છેડો ઓછો હોય, તો આ રીતે એની વિષમતાના પ્રકારો નક્કી થાય છે। તો બે પ્રકાર છે, ધન વિષમતા અને ઋણ વિષમતા। તો ધન વિષમતાની અંદર જોઈએ તો આવૃત્તિ વક્રનો જમણી બાજુનો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય છે, છેડો શું હોય છે જમણી બાજુ ખેંચાયેલો હોય। તમને મેં હમણાં વક્ર દોરીને બતાવ્યું એ રીતે આપણે જોઈએ તો સંમિત આવૃત્તિ વિષમ આવૃત્તિ વિતરણની અંદર વિષમતાના પ્રકારની અંદર ધન વિષમતામાં જમણી બાજુનો છેડો લંબાયેલો હોય એટલે કે જો આ તમારો વક્ર આપણે દોરીએ તો જમણી બાજુ કઈ છે એ પ્રમાણે એનો છેડો લંબાયેલો દેખાય છે। આ તમને આ રીતે અહીં તમારે આવી આકૃતિ દોરવી પડશે, અહીં મિડલમાં તમારું એમઓ હશે, ડાબી બાજુ Q1 આવી જાય, જમણી બાજુ એમ, એનાથી પછી એક્સ બાર આવે અને Q3 છેલ્લે આવે। આ રીતે ધન વિષમતા હોય છે। નંબર 2 એની અંદર એક્સ બાર મોટો છે, એમ મોટો છે, એમ ઓ એટલે કે એક્સ બાર ગ્રેટર ધેન એમ ગ્રેટર ધેન એમ ઓ એટલે કે સૌથી મોટું એક્સ બાર, એનાથી પછી મધ્યસ્થ અને પછી બહુલક, બહુલક સૌથી નાનો હોય એમ સૌથી એટલે આ ત્રણની અંદર। અને ત્રીજો પોઈન્ટ છે Q3 - M > M - Q1 એટલે એમથી Q3નું અંતર એમથી Q1ના અંતર કરતાં મોટું હોય છે, વધારે હોય છે। આ થઈ ધન વિષમતા। હવે આપણે જોઈએ ઋણ વિષમતા। ઋણ વિષમતાની અંદર આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય એટલે કે ડાબી બાજુનો છેડો આ તમારી ઋણ વિષમતા, આ શું દર્શાવે છે ઋણ વિષમતા, અહીં એમો આવશે, અહીં Q3 તો ખરા જ, હવે બધું આ બાજુ આવી જશે એમ એક્સ બાર અને Q1, કેમ કે ધન વિષમતાથી વિરુદ્ધ
एक्स बार नानो थई जशे एनाथी मोटो एम अने एमथी मोटो एमओ एटले के एक्स बार लेस देन एम लेस देन एमओ बहुलक त्रण मां मोटो पछी एम अने पछी एक्स बार। ए ज रीते ऋण में क्यू थ्री माइनस एम लेस देन एम माइनस क्यू वन एले एम थी क्यू थ्री नु अंतर एम थी क्यू वन ना अंतर करता ओछू होय छे। विद्यार्थी मित्रों आ तमारे तमारी नोटबुक में लखवानू छे, गूगल फॉर्म भरवानू छे अने आ याद पण करवानू छे। नेक्स्ट पीरियड में आपणे मळीशुं ત્યારે બીજી વાત કરીશું। ઓકે, થેન્ક યુ।